કેમ છો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બીએ માં ચેપ્ટર નંબર 9 મો આંતરિક વેપાર શરૂ કર્યો હતો, જેમાં આંતરિક વેપારનો અર્થ અને તમને મેં આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશે તફાવતની પણ ચર્ચા કરી હતી અને તફાવત એક્ઝામમાં પરીક્ષામાં 100% પૂછાય જ છે. બરાબર બેટા, આંતરિક વેપાર એટલે કે જે દેશની સીમાઓના અંદર થતો વેપાર છે એને આંતરિક વેપાર કહેવાય, અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એવો વેપાર જે દેશની સીમાઓથી બહાર થાય. જેમ કે ઇન્ડિયા જો વેપાર કરે છે યુએસએથી, ઇન્ડિયા વેપાર કરે છે કોઈ પણ બીજા દેશથી, શ્રીલંકાથી, તો એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. પણ ભારત દેશના અંદર જ જો ગુજરાત વેપાર કરે છે પંજાબથી, મુંબઈથી, તો એ આંતરિક વેપાર કહેવાય. એના પછી આપણે વેપારની પ્રવૃત્તિઓની પણ ચર્ચા કરી હતી. હવે આજે આપણે, તમને ખબર છે કે બે પ્રકારના વેપારી છે, એક જથ્થાબંધ અને એક છૂટક વેપારી, જે આપણે વિતરણની દ્રષ્ટિએ છે એમાં વાંચ્યું હતું. વિતરણની દ્રષ્ટિએ એક હોય છે જથ્થાબંધ વેપારી અને એક છૂટક. બહુ સરળ છે અને તમે બધી વસ્તુ જાણો જ છો, ફક્ત ધ્યાન રાખો અને શબ્દો ઉપર ધ્યાન રાખો. જથ્થાબંધ વેપાર એટલે હોલસેલ વેપાર. હવે જથ્થાબંધ વેપાર એટલે શું? તો જથ્થાબંધ વેપાર એટલે એવો વેપાર જે પ્રોડ્યુસરથી એટલે ઉત્પાદકથી ખરીદે છે, બરાબર, અને છૂટકને વેચે છે. બરાબર છે? જથ્થાબંધ વેપારી શું કરે? ખરીદી ક્યાંથી કરે? ઉત્પાદક પાસેથી. સૌથી પહેલો સ્ટેપ કોનો આવે છે? ઉત્પાદક, એના પછી જથ્થાબંધ, પછી રિટેલ અને પછી ગ્રાહક. તો જથ્થાબંધ વેપારી કોને કહેવાય? એવો વેપારી જે માલ ખરીદે છે ક્યાંથી? ઉત્પાદક પાસેથી, અને વેચે છે કોને? છૂટક વેપારીને. આવા વેપારને શું કહેવાય છે? જથ્થાબંધ વેપાર. આમાં કંઈ નવું તો છે નહીં, ખાલી શબ્દોની ગોઠવણ આપણને કરવાની છે પ્રોપરલી. તો જુઓ, ચોપડીમાં 101 નંબર પેજ ઉપર અર્થ આપ્યો છે, જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે. જો આ શબ્દોનો ઉપયોગ જુઓ, મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટકને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે. ફક્ત આવા શબ્દો નથી, ઉત્પાદકથી ખરીદ્યું અને છૂટકને વેચ્યું, પણ અન્ડરસ્ટુડ છે ને? જ્યારે હોલસેલ વેપારી ઉત્પાદકથી માલ ખરીદે છે તો એનો જથ્થો શું હોય છે? મોટો. પણ છૂટક વેપારીને જ્યારે માલ વેચે છે તો છૂટક વેપારી, તમને ખબર જ છે, છૂટક વેપારી એટલો જ માલ ખરીદે જેટલી એની જરૂરિયાત હોય. તો જથ્થાબંધ વેપારી જ્યારે છૂટક વેપારીને માલ વેચે છે તો એ એની જરૂરિયાતના પ્રમાણે વેચે છે. તો આ વેપારને શું કહેવાય છે? જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદક અને છૂટક વેપારીના વચ્ચેની કડી છે. સમજાવવાનું શું છે? આ અર્થ લખવાનું છે કે ઉત્પાદક જે છે, સોરી, જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને જરૂરિયાત મુજબ માલ વેચે છે. એટલા માટે કહી શકીએ છીએ કે જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી છે. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ લાઈન તમે અંડરલાઈન કરી શકો છો. જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી છે. હું બધા વિદ્યાર્થીઓને એક વસ્તુ કહીશ કે પેન કે પેન્સિલ, બીએ વાંચો કે ઈકો વાંચો, હાથમાં હોવું જ જોઈએ. કારણ કે તમે શબ્દો ઉપર જ્યારે અંડરલાઈન કરો તો એ અંડરલાઈન કરવાથી તમને એ શબ્દો દેખાય અને એ પણ મગજમાં ફિટ થાય. આ આનું એક મહત્વ છે, બીજું કંઈ નથી. આ આ પ્રક્રિયાનો એક થિયરી વાંચવાનો આ એક મહત્વ છે. તો કયો વાક્ય સારો આવ્યો? કે જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. તમને જેમ ચેનલ મેં કીધી તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિ દોરેલી છે. ઉત્પાદક માલ વેચે જથ્થાબંધને, જથ્થાબંધ વેચે છૂટકને, છૂટક વેચે ગ્રાહકને. તો હું સમજો તમે જથ્થાબંધ વેપારીનો અર્થ જે છે એ ખ્યાલ આવી ગયો છે. હવે જથ્થાબંધ વેપારી જે છે એ માલ ખરીદે છે ઉત્પાદકથી અને વેચે છે છૂટકને. તો જથ્થાબંધ વેપારી સેવાઓ આપે છે. સેવાઓ કોને આપે છે? બંનેને. એટલે પરીક્ષામાં પૂછાય કે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને આપતી સેવાઓ સમજાવો, અથવા જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને સેવાઓ આપે છે એ સમજાવો.
ત્રણ માર્કમાં પૂછે અને પાંચ માર્કમાં તો આખો પ્રશ્ન આવે કે જથ્થાબંધ વેપારી એટલે શું એની સેવાઓ ચર્ચો તો એમાં આપણને બંને સેવા લખવી પડે જે ઉત્પાદકને આપે છે એ અને છૂટકને આપે છે એ હવે જેને આ પ્રશ્ન બહુ સરળતાથી સમજવો હોય ને એ પોતાને જથ્થાબંધ વેપારી સમજો પોતાને જથ્થાબંધ વેપારી સમજો અને વાંચો તો બધી ખબર પડે હવે જેમ તમે જુઓ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા તો તમે એમ વિચારો કે આપણે છીએ જથ્થાબંધ વેપારી આપણી સામે છે ઉત્પાદક તો સૌથી પહેલી સેવા હું કઈ આપું છું મોટા જથ્થામાં વર્ધી વર્ધી એટલે ઓર્ડર જુઓ જથ્થાબંધ વેપારી ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે તો આ કઈ સેવા થઈ ભાઈ કઈ સેવા થયું પેલો ચિંતામુક્ત થઈ ગયો અને આખી માલની ચિંતા કોના પાસે આપણા પાસે કારણ કે આપણને તો ખબર જ છે કે આપણાથી ખરીદનાર જે વ્યક્તિઓ છે કોણ છૂટક એ તો જરૂરત પ્રમાણે માલ લેશે એટલે સ્ટોક તો મને કરી રાખવાનો આખો સ્ટોક સાચવી રાખવાનો બગડે નહીં માલ એ સાચવાનો જે આખું સાચું કોને જોઈએ ઉત્પાદકને પણ ઉત્પાદકથી હું આખું માલ લઈ લઉં છું મોટા તમામ એટલે ઉત્પાદક ચિંતા મુક્ત થઈ ગયો ઘણી વસ્તુમાંથી કઈ ઘણી વસ્તુમાંથી કે એક તો એનો ટેન્શન મૂડી છૂટી થઈ ગઈ કારણ કે એના પૈસા મળી ગયા એને માલને ગોડાઉનમાં રાખવાની ટેન્શન નહીં માલ બગડી જવાનું ટેન્શન નહીં એટલે આટલી બધી ચિંતામાંથી પેલા વ્યક્તિને મુક્ત કોણ કરે છે જથ્થાબંધ વેપારી સમજી ગયા તમે અને હવે આ વસ્તુ શું છે આગળ થોડી છે આ તમને બધી ખબર જ છે પણ હું ફક્ત તમને એ શબ્દો ઉપર ભાર આપીને સમજાવું છું પ્રેક્ટિકલી શકો એ જ થાય છે ને બેટા તો ફર્સ્ટ નંબર છે મોટા જથ્થામાં વર્ધી જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી પાસેથી વર્ધી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્ધી આપે છે એટલે છૂટક વેપારી પાસેથી ઓર્ડર લઈને ઉત્પાદકને ઓર્ડર આપે છે સેકન્ડ નંબર છે બજારની માહિતી હવે તમે એમ વિચારો આખી બજારની માહિતી છે માલનો ઉત્પાદન કોણ કરે છે ઉત્પાદક ઉત્પાદક માલનું વેચાણ ઉત્પાદન સોરી ઉત્પાદન કરે છે પણ એને બધી માહિતી કે બજારમાં કયા માલની માંગ છે બજારમાં કયા પ્રકારનો માલ ચાલે છે બરાબર તો એ બધી માહિતી એને કોણ આપે છે જથ્થાબંધ વેપારી જો કે જથ્થાબંધ વેપારીને આ માહિતી કોણ આપતો હોય છૂટક વેપારી પણ ટૂંકમાં ઉત્પાદક તો કંઈ બજારમાં કરતો નથી છતાં પણ એને એના માલને લાગતી બધી માહિતી બેઠા બેઠા મળી જાય છે ક્યાંથી જથ્થાબંધ વેપારીથી એટલે એ એ બધી માહિતી એને મળે એટલે પેલો વ્યક્તિ એ જ માલ બનાવે જેની માંગ હોય ખબર પડે છે બેટા તો બજારની બધી માહિતી જે છે એ જથ્થાબંધ વેપારી કોને આપે છે ઉત્પાદકને તો ઉત્પાદકને તો આપણે આપણી ભાષામાં કહીએ તો ઘરે બેઠા બેઠા બધી વસ્તુની જાણકારી મળે છે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકોની ગ્રાહકની વસ્તુની માંગ ભાઈ ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ એની અભિરુચિ એની પસંદગી ફેશન વગેરેની માહિતી મેળવી ઉત્પાદક પાસે પહોંચાડે છે એટલે છૂટક વેપારી પાસેથી બધી માહિતી લઈને ઉત્પાદકને પહોંચાડે છે તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થઈ જાય છે અને કેટલી વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર પણ સૂચવે છે એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને સજેશન પણ આપતો હોય કે અત્યારે આ માંગ છે અત્યારે આનું ફેશન છે તમે માલમાં થોડું આવું ચેન્જ કરો તો માલ વધારે વેચાશે તો બધી માહિતી જે છે એ જથ્થાબંધ વેપારી કોને આપે છે ઉત્પાદકને આપે છે ત્રીજું બધા શરૂઆત સમજાયું માલના સંગ્રહમાંથી મુક્તિ કોને મુક્તિ ઉત્પાદક ઉત્પાદકને માલ સંગ્રહ કરવું પડતું આખો સંગ્રહ કરવાની ટેન્શન કોની જથ્થાબંધ તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરે છે માટે ઉત્પાદકને માલનો સંગ્રહ કરવો પડતો નથી વેચાણની ચિંતામાંથી પણ મુક્તિ કોને પણ ઉત્પાદકને મેં કીધું ઉત્પાદકથી તો બધો માલ લઈ લે જથ્થાબંધ વેપારી મોસ્ટલી જથ્થાબંધ વેપારી જે પણ હોય બે કે ત્રણ માર્કેટમાં હોય એ ઉત્પાદકથી બધો માલ લઈ લે એટલે પેલાને તો વેચાણમાંથી પણ મુક્તિ કે મારો માલ તો વેચાઈ જ ગયો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા માલ જથ્થામાં માલ ખરીદે છે તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે મૂડીની છૂટ આપણે શું ખબર પડી કે પેલાનો માલ વેચાઈ ગયો એટલે એણે તો જે મૂડી નિવેશ કરી એ મૂડી તો તરત જ બહાર આવી જાય છે
પછી તો આખી મૂડી કોણ લગાડે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદતા પહેલા, ઘણી વખત તો એવું પણ બને છે કે જથ્થાબંધ વેપારી જ્યારે ઉત્પાદકને ઓર્ડર આપે ને, તો ઉત્પાદકથી માલ લેતા પહેલા અમુક રકમ એડવાન્સમાં આપે, અને મોસ્ટલી એવું બનતું હોય છે એડવાન્સમાં આપે તો પેલો માલ બનાવે અને પછી બીજી પેમેન્ટ પછી કરે છે. એટલે ઘણી વખતે તો એવું પણ થાય કે મૂડી માલ વેચતા પહેલા એને મળી જાય છે. અને તમને તો ખબર છે કે રિટેલ વેપારી તો જથ્થાબંધને ક્યારે એડવાન્સ આપવાનો નથી, એ તમે જોયું જ હશે કે રિટેલ ક્યારે એડવાન્સ ના આપે, પણ જથ્થાબંધ એડવાન્સ આપે ઉપર આવે કે મને કારણ કે જથ્થાબંધ વેપારી શું હોય, એકચ્યુઅલી રિટેલ વેપારીની સંખ્યા કરતા જથ્થાબંધ વેપારી સંખ્યા ઓછી હોય માર્કેટમાં, તો જથ્થાબંધ વેપારી શું વિચારે દરેક કે પહેલા માલ મને મળે તો બજારમાં હું વેચું, એટલે એ તો પોતાની બુકિંગ કરવા માટે એડવાન્સ આપી દે છે. પણ રિટેલ વાળાને ખબર જ છે કે મને માલ મળવાનો જ છે, એટલું જોઈએ તું નહીં આપીશ તો બીજો આપશે. બરાબર છે બેટા? જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદતા પહેલા ઘણીવાર અગાઉથી રકમ ચૂકવે છે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. જોખમમાંથી મુક્તિ, જોખમ પણ નહીં, ન માલ બગડી જવાનો બીક, ન એક્સપાયરી ડેટની બીક. એક્સપાયરી ડેટની બીક કોને? જથ્થાબંધને, કે માલ ન વેચાયો તો આખી એક્સપાયરી એના આવે. અને બીજી તમને ખબર હોય ને બેટા કે ઘણી વખતે એવું હોય છે રિટેલરનો માલ ખરાબ થઈ જાય ને તો એ જથ્થાબંધને પરત કરે, પણ જથ્થાબંધ ઉત્પાદકને પરત ના કરી શકે, એ તો ગઈ તો ગઈ કાલે તે નિવેશ કરી દઉં, હવે બધો નુકસાન કોનો? જથ્થાબંધ. એટલે એ વસ્તુ પણ છે, આ એની વાત કરે છે જોખમમાંથી પહેલાનો મુક્તિ. અત્યારે આપણે ઉત્પાદકને લાગતી સેવા વાંચી રહ્યા છીએ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોડાઉનમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, માલમાં બગાડ, માલનો નાશ એવા બધા જોખમમાંથી એને મુક્તિ મળી જાય છે. તો બેટા અહીંયા આપણે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને લાગતી બધી સેવાઓની આપણે ચર્ચા કરી. હવે વાંચીએ છીએ કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારી. હવે તમે એવું માની લો કે આપણે તો એ જથ્થાબંધ પણ સામે છૂટક વેપારી છે, તો એને કઈ સેવાઓ આપે છે? સૌથી પહેલી સેવા કે છૂટક વેપારીને જેટલું જોઈએ એટલું માલ આપે છે. એટલે છૂટક વેપારીને વધારે મૂડી રોકવાની કોઈ જરૂરત નથી, એની એના એરિયામાં જેટલી માંગ હોય એટલું માલ ખરીદે અને એને તો માલ રોજ મળવાનું છે, કારણ કે જથ્થાબંધ વેપારી પાસે તો સ્ટોક પડ્યો છે. એટલે છૂટક વેપારીને વધારે પૈસા રોકવાની કોઈ જરૂરત નથી. સૌથી પહેલા જરૂરિયાત પ્રમાણે માલ આપે છે. બરાબર, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ આપે છે, તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. પછી અહીંયા જુઓ શાખ ઉપર માલ. બરાબર ને, આ પર દઈને જથ્થાબંધ વેપારી તો ઉત્પાદકને ઊંધું એડવાન્સ આપે છે, પણ અહીંયા તો જો માલ આજે બજાર તમને ખબર છે કે કેટલી કોમ્પિટિટિવ માર્કેટ બની ગઈ છે, તમે ઉધાર ઉપર માલ ન વેચો તો અત્યારે ગ્રાહકો નહીં મળે. આજે આ પરિસ્થિતિ છે, આજે વેપાર એટલું મોટું થઈ ગયું છે કે રિટેલ વેપારીને તમે અમુક અંશ સુધી ઉધાર ન આપો તો તમને ગ્રાહક બને જ નહીં, રેગ્યુલર કસ્ટમર ના બને. તો રિટેલ વેપારીને જ્યારે ઈચ્છે ત્યારે ઉધાર ઉપર પણ માલ લઈ શકે છે. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ ઉપર માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીથી વધુ વેપાર કરી શકે છે. જાહેરાત ખર્ચમાં ઘટાડો. જાહેરાત કોણ કરે? જથ્થાબંધ. ઉત્પાદક ક્યારે નહીં કરે? ઉત્પાદક તો માલ છૂટો થઈ ગયો વેચીને, સ્ટોક કોને? જથ્થાબંધ. અને રિટેલર ક્યારે જાહેરાત ના કરતો હોય? બધી માલની જાહેરાત કોણ કરે? જથ્થાબંધ. અને એનો લાભ કોણ લઈ જાય? રિટેલ. કારણ કે જાહેરાત કરે તો સમાજમાં અને સોસાયટી જુએ, આખો સમાજ જુએ, અને એ તો માલ સમાજ માલ ક્યાંથી લેવાનો છે? છૂટક પાસેથી. તો છૂટક વેપારીને આ પણ થયો ફાયદો કે જાહેરાત તો કોઈ ખર્ચો કરવાનો નથી, ખર્ચો બધો કોણ કરશે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નો નો લાભ છૂટક વેપારીને મળે છે, માટે છૂટક વેપારીને જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. ફરિયાદનો નિકાલ. ગ્રાહક વતી છૂટક વેપારીને જે ફરિયાદ મળે, છૂટક વેપારી એ ફરિયાદ લઈ લે અને ક્યાં સુધી પહોંચાડે? જથ્થાબંધ. અને જથ્થાબંધને એ ફરિયાદ શું કરવું પડે? નિકાલ કરવું પડે. ફરી કહું છું, આ ફરિયાદ સાંભળવી એ બધું ઉત્પાદક ના કરે,
ના જાહેરાત કરે ના ફરિયાદ સાંભળે એ તો એકવાર માલ બનાવીને આપણને આપી દે. અમુક પછી તો અમુક બિઝનેસમાં તો એવું છે કે ઉત્પાદક જે છે એ માલ બનાવીને આપણને મોકલી દે, પછી પેકિંગ આપણને કરાવવાની આપણા મેતે, એટલે આપણા મેતે કે જે પ્રમાણે આપણી માંગ હોય બજારમાં. ભાઈ પેકિંગ એ તો રો મટીરિયલની જેમ બસ છૂટક માલ આપી દે આખો બનાવીને લોટમાં, અને પછી આપણે એવું પણ બનતું હોય, ઘણા વેપારમાં એવું હોય છે. તો વિચારો તમે કે એકચ્યુઅલી બધો ખર્ચો જે છે એ જથ્થાબંધ વેપારીનો છે. મૂડી પણ વધારે જથ્થાબંધ વેપારી રોકી, નફાની ટકાવારી જથ્થાબંધમાં ઓછી હોય, રિટેલમાં વધુ હોય, ઓછા નફાથી વધારે મૂડી રોકવાની હોય છે. બરાબર. તો છૂટક વેપારી ગ્રાહકોથી મળેલ ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે છે, તેથી ઝડપી નિકાલ કરવામાં વેપારીને મદદરૂપ થાય છે. જોખમમાંથી મુક્તિ, કયા જોખમમાંથી? ફરીથી એ માલનો સંગ્રહ, માલનો બગાડ, એ બધું જોખમ રિટેલરને લેવાનું નથી. ક્યારે રિટેલર માલ કેટલું લે? જેટલી એની જરૂરત પ્રમાણે માલ લે, વધારે સ્ટોક એ કરતો નથી, એટલે એને કોઈ જોખમ જ નહીં. ના ગોડાઉનમાં સાચવવાનું, માલ બગાડનો કોઈ પીક નહીં. બરાબર છે. તો જુઓ, જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, માલમાં બગાડ, નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમ છૂટક વેપારીને મુક્તિ અપાવે. છૂટક વેપારીને આવા કોઈ જોખમ લેવાના હોતા નથી. અને માર્ગદર્શન, ખાસ કરીને જથ્થાબંધ વેપારી પોતાના એક્સપિરિયન્સનો જ્ઞાન એ છૂટકને આપતો હોય કે તમે આવું કરો, આ રીતે માલ વેચો. ઘણી વખતે તો જથ્થાબંધ વેપારી જે છે એ સેમિનાર ગોઠવતા હોય છે, અને ત્યાં છૂટક વેપારીને બોલાવે અને સમજાવે કે કઈ રીતથી માલ વેચવાનો, કઈ રીતથી ગ્રાહકને આકર્ષવું, કઈ કઈ રીતે તમે માલનું વેચાણ વધારી શકો. તો બધું માર્ગદર્શન જે છે એ છૂટક વેપારીને કોણ આપતો હોય છે? જથ્થાબંધ વેપારી. તો જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે, ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે છે. છૂટક વેપારી સમજાવે કે તમે ગ્રાહકને આવું સમજાવો કે માલનો ઉપયોગ શું છે, બીજાના માલ કરતાં આપણો માલ કેમ ચડ્યાતો છે, કયો લાભ થશે આપણો માલ ઉપયોગ કરવામાં, એટલે બધી જાણકારી, માલને લાગતી બધી જાણકારી જે છે એ જથ્થાબંધ વેપારી કોને આપે છે? છૂટક વેપારીને. જે છૂટક વેપારીને એ પ્રમાણે માલ વેચતી વખતે એને લાભ મળે છે. તો બેટા, આજે આપણે જથ્થાબંધ વેપારનો અર્થ અને એની સેવાઓ વિશે ચર્ચા કરી, અને હું સમજુ તમને બધી વસ્તુઓ સરળ રીતે ખબર પડી ગઈ છે. અજ્ઞાની વાંચશો અને મુદ્દાઓ ખાલી મોડે કરશે, જાતે લખશો તો 100% તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.